વિશેષાવશ્યક ભાષ્યમાં જ્ઞાનને પ્રકાશની ઉપમા આપવામાં આવી છે. જ્ઞાનમ પયાસગમ, જ્ઞાન તો દીવો છે. સાચું બોલો, અંધારામાં પગ જોઈએ કે પ્રકાશ જોઈએ? પહેલા શું જોઈએ? પગ સાજા છે પણ પ્રકાશ નથી તો ચાલી શકાય ખરું? એકવાર કદાચ પગ નહીં હોય પણ જો પ્રકાશ હશે ને તો કોક તમને ઉચકીને પણ લઈ જશે. પ્રકાશ જ નહીં હોય, પગ હશે, નહીં ચાલી શકો. ગમે ત્યાં તમે અથડાશો, કૂટાશો, પીટાશો, જ્ઞાન પ્રકાશના સ્થાને છે. એકવાર જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો પછી સરસડાટ તમે ચાલી શકો છો. એને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે અમૃતવેલ સજ્જાઈની પહેલી ગાથામાં લખ્યું, ચેતન જ્ઞાન અજવાય. એક જ્ઞાનનો દીવો જો પ્રગટી જાય, ટાળીએ મોહ સંતા પરે, પછી તમારા મોહ શાંત થઈ જશે. તમારા જીવનમાં જેટલા સંઘર્ષો છે, તમારા જીવનમાં જેટલા સંકલેશો છે, તમારા જીવનમાં જેટલી રાગ દ્વેષની હોળીઓ સળગી રહી છે, આ બધાના મૂળમાં જો કોઈ હોય તો કોણ છે? અજ્ઞાન છે. જે દિવસે તમે જ્ઞાની બની જાઓ, જે દિવસે ભીતરમાં જ્ઞાનનો દીવો પ્રગટી જાય, બધા સંઘર્ષ, બધા સંકલેશ, બધા રાગ દ્વેષ શાંત થયા વગર ન રે. હું ગેરંટી સાથે કહું છું, જ્ઞાની નિર્ભય હોય અને જ્ઞાની નીડર હોય. જ્ઞાનીને ક્યારેય ડર ન હોય. એને મોત આવતીકાલે આવતું હોય ને એ આજે વધાવવા તૈયાર છે. કારણ કે એની પાસે જ્ઞાન છે કે મને મૃત્યુ વખતે જો સમાધિ મળશે તો પરલોકમાં મારી સદગતિ રિઝર્વ છે. જેને સદગતિ જ મળવાની હોય એને આવતીકાલે આવે કે આજે આવે કોઈ ફરક નથી. ગઈકાલે રાજા કુમાર પાળનું તમે નાટક જોયું ને? આ દ્રષ્ટાંત તો બહુ નાનું છે પણ કુમાર પાળનું ચરિત્ર વાંચો તો ખબર પડે. 84 વર્ષની ઉંમરે સગા ભત્રીજાએ જ્યારે ઝેર આપી દીધું છે ત્યારે કુમારપાળના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મરણે પી સજ્જા વયમ, મોત આવે તો પણ વી આર રેડી. હવે મોત આવે તો પણ હું તૈયાર છું. 14 વર્ષમાં પરમાત્માના શાસનની જે આરાધના કરીશ, મને હવે મૃત્યુનો ડર નથી. કુમારપાળ જ્ઞાની હતા, વસ્તુપાળ જ્ઞાની હતા, પેથળસા જ્ઞાની હતા, આપણે રાજા મહારાજા મંત્રી અને મહામંત્રીઓ પણ કેવા જ્ઞાની મળ્યા હતા. અહીં બેઠેલાઓને પૂછું છું, તમારા 5 પ્રતિક્રમણના પણ ઠેકાણા ખરા? ઠેકાણા ખરા? આપણા અજ્ઞાનના કોઈ ઠેકાણા નથી. આપણા સંતાનોને પણ આપણે પાઠશાળામાં મોકલશું, તમારા દીકરા દીકરી કઈ ઉંમર સુધી પાઠશાળામાં જશે? કઈ ઉંમર સુધી? 9મું ધોરણ પાસ થયો નથી અને જ્યાં 10મામાં આવ્યો એ પાઠશાળામાંથી આઉટ. હું કહું છું, બોર્ડમાં આવે એટલે ક્લીન બોલ્ડ. હવે ભલું હોય તો પૂજાય નહીં કરવાની અને ભલું હોય તો દેરા સરપણ બાંધ. ના, સવારથી સ્કૂલ, બપોરે ક્લાસીસ, સાંજે ટ્યુશન, રાતના હોમવર્ક, ટાઈમ જ નથી મારા સાહેબ. હવે અમારી પાસે ટાઈમ નથી. હા, એની પાસે ફેસબુક માટે ટાઈમ છે. હું ઘણી વાર કહું, તમને લોકોને બુકમાં રસ ખરો પણ તમારી બુક જુદી છે. વડીલોની 2 બુક, પાસબુક અને ચેકબુક, અને છોકરા છોકરીઓની 2 બુક, ફેસબુક અને નોટબુક. આ નોટબુક એટલે આ નોટ નહીં સમજતા હો, એ સમજી ગયા, સમજનારા સમજી ગયા. આ બુકમાં રસ નથી. મહાપુરુષોએ મહેનત કરીને કેટલા શાસ્ત્રોની રચના કરી છે. અહીંયા પંડિતજીઓ આજે બેઠા છે, હમણાં એમના બહુમાન થશે. પૂછો એમને, તમારો લાભ સાધુ સાધ્વીજી વધારે ઉઠાવે છે કે શ્રાવક સેવિકાઓ વધારે ઉઠાવે છે? નથી ઉઠાવતા. કારણ કે તમારે તમારા દીકરા દીકરીઓને કોલેજની ડિગ્રીઓ અપાવવી છે. અને મજાની વાત તો એ છે, આ ડિગ્રી મેળવ્યા પછી એને વ્યવહારની બાબતમાં તો ઘણીવાર સાવ બબુચક પાકતા હોય છે. કેવા પ્રશ્નના કેવા જવાબ હોય, કુછ નહીં. બબુચકે ના કહેવાય ને, આલિયા ભટ્ટ કહેવાય. અમુક બાબતના પ્રશ્નોના ઉત્તર સાંભળો,
સાવ આલિયા ભટ્ટ જેવા લાગે. એક છોકરીને એની માએ કીધું કે જા બેટા ટમાટર અને ખડબુચા લે. ક્યાં? છોકરી ગઈ લારી ઉપર. ભૈયાજી ટમાટર કઈ સર દિયા? 100 રૂપિયા કિલો. અને છોકરીએ થેલીની અંદર ટમાટર લઈ લીધા. આગળ ગઈ. ખરબૂચા કઈસે દિયા? 1/2 કિલો. ડાલો ઇસકે અંદર. ભૈયાજીએ જોયું કે નીચે ટમાટર ને ઉપર ખરબૂચો. એટલે ભૈયાજીએ કીધું, બહેનજી માફ કરના, આ બીકોમ પડે હું એ લખતે હું. અને બહેનજી તો રાજી રાજી થઈ ગયા. અરે ભૈયાજી આપકો કૈસે પતા ચલા મેં બીકોમ પડી હું? બસ ઐસે પહેલે ટમાટર લિયા ઓર ઉસકે ઉપર. અબ ટમાટર કી હાલત ક્યા હોગી વો બોલો. વગર સોસે સોસ થઈ જાય કે ના થઈ જાય? આ તમારું ભણતર છે.